હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને સન સાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો હિન્દી વિષયમાં આજે આપણે આગળનો પાઠ જોઈશું તો આ છે તમારી ધોરણ ચારની અભિનવ હિન્દી પ્રથમ સત્ર ધોરણને શું કહેવાય હિન્દીમાં કક્ષા તો કયું તમે કહ્યું ધોરણ ભણો છો કે ધોરણ ચાર તો હવે એમાં આપણે આજે આગળનો પાઠ જોઈશું તો આપણે તમારા પાંચ પાઠ જોઈ ગયા છીએ હવે આપણે આજે જોઈશું પાઠ છ જેનું નામ છે શાક સબ્જી એટલે કે શાકભાજી તો ગુજરાતીમાં તમને તો બધી શાકભાજીના નામ આવડતા જ હશે પરંતુ આજે આપણે શાકભાજીના નામ હિન્દીમાં શીખવાના છે તો સૌ આપણે સૂચના વાંચીશું તો સૂચનામાં શું આપ્યું છે નીચે સબ્જીઓ કે ચિત્ર દેખીએ ઓર ઊન કે હિન્દી ઓર ગુજરાતી નામ પડીએ શું કહે છે નીચે જે શાકભાજીના ચિત્ર આપેલા છે એ જોવો દેખીએ એટલે કે જોવો ઓર એટલે કે અને ઊનકે હિન્દી ઓર ગુજરાતી નામ પડી એમના હિન્દી અને ગુજરાતી નામ પડી એટલે કે વાંચો તો હવે આપણે વાંચીશું એના હિન્દી અને ગુજરાતી નામ પહેલું ચિત્ર તમે જોવો જોઈએ શેનું છે તો કે મૂળાનું છે તો કે મૂળાને શું કહેવાય હિન્દીમાં કહેવાય મૂલી અને ગુજરાતીમાં કહેવાય મૂળો પછી ગાજર બરાબર તો એને હિન્દીમાં ગાજર અને ગુજરાતીમાં પણ ગાજર કહેવાય ખાલી લખવામાં અલગ પડશે પછી કે આલુ એટલે કે બટેકા તમને બધાને બટેકા તો બહુ જ ભાવતા હશે બરાબર તો કે બટેકાને હિન્દીમાં શું કહેવાય તો કે આલુ અને ગુજરાતીમાં કહેવાય છે બટાટા એની પછીનું ચિત્ર છે બીજી લાઈનમાં પહેલું તો કે વટાણાનું શેનું ચિત્ર છે વટાણાનું બરાબર તો વટાણાની હિન્દીમાં શું કહેવાય કે મટર બરાબર મટર એટલે કે વટાણા પછી કે છે એ પછીનું ચિત્ર શેનું છે તો કે કોબીજ બરાબર કેવી કોબીજ હોય તો કે પાંદડાવાળી તમે એની આખી પણ ખોલી નાખો તો અંદરથી નીકળે નહીં કાંઈ બધા પાંદડા બહાર નીકળી જાય અને પછી કાંઈ બચે જ નહીં બરાબર તો કોબીજ બરાબર તો કોબીને હિન્દીમાં શું કહેવાય ગોબી કેમ કે એ બધા એના પાંદડા કેવા હોય છે બંધ હોય છે એટલે એને એને કહેવાય છે બંધગોબી હવે એની પછીનું છે ફૂલાવર બરાબર ફૂલ જેવું હોય બરાબર ફૂલ જેવું લાગે એનો આકાર એટલે કે એને ફૂલેવર કહેવાય તો ફૂલેવરને હિન્દીમાં શું કહેવાય ફૂલગોબી બરાબર કોબીજમાં બંધ હોય છે પાંદડા બધા એટલે બંધગોબી અને ફૂલાવરમાં ફૂલ જેવો એનો આકાર હોય છે બરાબર એટલે એને કહેવાય છે ફૂલગોબી શું કહેવાય છે ફૂલગોપી હવે એની પછીનું ત્રીજી લાઈનમાં પહેલું ચિત્ર છે દૂધીનું શેનું ચિત્ર છે દૂધીનું દૂધીનો શું બને તો કે હલવો જેમ ગાજરનો હલવો બને એવી જ રીતે દૂધીનો પણ હલવો બને છે તો દૂધીને શું કહેશું હિન્દી માત્ર લૌકી એવી જ રીતે એની પછીનું ચિત્ર શેનું છે તો કે રીંગણાનું તો રીંગણા તો કે કોકને ભાવે ને કોકને ન ભાવે તો રીંગણ તો તો કે કે રીંગણને શું શું આપણે હિન્દીમાં બેંગન બેંગન એવી જ રીતે એની બાજુનું ચિત્ર શેનું છે તો કે ભીંડાનું બરોબર ભીંડો તો ભીંડાને શું કહેશું આપણે હિન્દીમાં તો કે ભીંડાને હિન્દીમાં કેશું ભીંડી અને લખવાનું પણ આપણે હિન્દીમાં જ છે પછી શું છે ટમેટું તો કે ટમેટું તો બધાને બહુ બહુ ભાવે બરાબર તો કે ટમેટાને શું કહેવાશે હિન્દીમાં તો કે ટમેટાને હિન્દીમાં કહેવાય ટામાટર શું કહેવાય ટમાટર એની પછીનું છે તીખું તીખું મરચું બરાબર તો કે મરચાને શું કહેવાય હિન્દીમાં કહેવાય મિર્ચ શું કહેવાય મિર્ચ પછી એની પછીનું ચિત્ર કોનું છે તો કે કડવા કડવા કારેલા કારેલા કોઈને ભાવે નહીં પરંતુ કારેલા ખાવા બહુ ફાયદાકારક હોય છે બરાબર પરંતુ કડવું કોઈને ભાવતું નથી તો કારેલાને શું કહીશું આપણે હિન્દીમાં કારેલાને આપણે કહીશું કરેલા શું કહીશું કરેલા ફરી વાર આપણે નામ જોઈશું બધાએ શાકભાજીનું નામ હિન્દી અને ગુજરાતી બંનેમાં બરાબર મૂલી એટલે કે મૂળો ગાજર તો કે ગાજર આલુ તો કે બટાટા મટર એટલે કે વટાણા બંધગોબી એટલે કે કોબી ફૂલગોબી તો કે ફ્લેવર લોકી તો કે દૂધી બેંગન તો કે રીંગણ ભીંડી તો કે ભીંડો ટમાટર બરાબર ટમાટર એટલે કે ટમેટું મીરચ એટલે કે મરચું કરેલા એટલે કે કારેલું બરાબર હવે આપણે એની પછીનું પેજ જોઈશું તો પેજ નંબર સત્તર આપણે જોઈ ગયા હવે આપણે જોઈશું પેજ નંબર અઢાર પેજ નંબર અઢાર ઉપર તમને એનું સ્વાધ્ય આપ્યું છે જે તમારે ઘરે પૂર્ણ કરવાનું છે અને અત્યારે હું તમને સમજાવું છું આમાંથી જોઈને પણ તમે પૂર્ણ કરી શકો છો તો શું સૂચના આપી છે આપણને કે સૂચના આપી છે કે પ્રત્યેક ચિત્ર કે પાસ ઉસકા નામ કોષ્ટક સે ચૂનકર લીખીએ બરાબર પ્રત્યેક એટલે કે દરેક ચિત્ર બરાબર કેટલા ચિત્ર આપ્યા છે તમને તો કે આઠ ચિત્ર આપ્યા છે તો કે દરેક ચિત્રની પાસે બરાબર કોષ્ટકમાંથી શોધીને એનું નામ લખો તો કોષ્ટક તમને કયા રંગનું આપ્યું છે કોષ્ટક આપણને ગુલાબી રંગનું આપ્યું છે એની અંદર જુદા જુદા નામ લખ્યા છે જે આપણે વાંચીશું પહેલું છે ફૂલગોભી પછી છે કરેલા બેંગન મટર આલુ ભીંડી લૌકી અને મૂલી બરાબર તો આગળ આપણે ચિત્રના અને એના હિન્દી અને ગુજરાતી નામ જોઈ ગયા તો આની ઉપરથી તમને હવે આવડવું જોઈએ તો હવે આપણે ચિત્ર જોતા જઈશું અને કોષ્ટકમાંથી શોધીને આ છે કોષ્ટક ગુલાબી કલરનું છે એ બરાબર કોષ્ટકમાંથી શોધીને ચિત્રની સામે તમારે એનું નામ લખવાનું છે તો હવે આપણે લખીશું બરોબર પહેલું ચિત્ર તમે જુઓ તો પહેલું ચિત્ર શેનું છે તો કે રીંગણાનું છે બરાબર તો રીંગણાને શું કહેશું હિન્દીમાં તો કે બેંગન તો તમારે બેંગન એવું લખવાનું છે લીટી તમને ગુલાબી કલરની આપી છે ત્યાં જો મેં લખેલું છે મેં તમને લખીને બતાવ્યું છે બધાય ચિત્રમાં એની સામે જે ગુલાબી લીટી છે એની અંદર લખીને બતાવ્યું છે બરાબર હવે બીજું ચિત્ર જો શેનું છે બીજું ચિત્ર છે કારેલાનું તો એને શું કહેશું કરેલા તો કરેલા ક્યાં છે કોષ્ટકમાં તો આર્યા બે ન બના તો તમારે કરેલા લખવાનું છે પછી ત્રીજું ચિત્ર શેનું છે તો કે બટાટાનું તો બટાટાને શું કહેવાય હિન્દીમાં તો કે આલું તો તમારે અહીંયા આલુ લખવાનું છે પછી ચોથું ચિત્ર શેનું છે તો કે ભીંડાનું તો ભીંડાને હિન્દીમાં શું કહેશું તો કે ભીંડી તો ભીંડી ક્યાં છે આર્યું આલુની બાજુમાં તો અહીંયા લખો ભીંડી પછી કે ફૂલ આવરને શું કહેશું ફૂલગોબી તો ફૂલગોબી આર્યું પહેલા જ નંબરનું છે ફૂલગોબી તમારે અહીંયા લખવાનું છે એની પછીનું ચિત્ર શેનું છે કે મૂળાનું તો મૂળાને શું કહેશું મૂલી તો આ છેલ્લા નંબરનું જે છે છે લખ્યું છે મૂલી તો એ તમારે અહીંયા લખવાનું છે મૂલી પછી જે કે દૂધી બરાબર તો દૂધીને શું કહેશું તો કે લવકી બરાબર તો લવકી ક્યાં છેલ્લે તે બીજું બરાબર તો એ તમારે અહીંયા લખવાનું પછી કે છેલ્લું ચિત્ર છે એનું છે બરાબર તો કે છેલ્લું ચિત્ર છે વટાણાનું બરાબર અહીંયા ખોટું છે આપણે વટાણાને શું કહેવાશું મટર અહીંયા તમારે મટર લખવાનું છે શું લખવાનું છે મટર અહીંયા હું તમને લખીને બતાવું છું આ ચોપડીમાં ખોટું છે એટલે અહીંયા હું તમને બતાવું છું લખીને શું કહેવાય મટર ક્યાં લખ્યું છે મટર તો કે આર્યું ચોથા નંબરનું કયું છે ચોથા નંબર નું મોટા અક્ષરે તમને હું લખીને બતાવી દઉં ટ શું મટર એટલે કે વટાણા છેલ્લો નંબરનું છે એ શું છે મટર ભીંડી નથી બરાબર ભીંડી તો આ છે તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને પણ શાકભાજીના નામ હિન્દીમાં આવડી જ ગયા હશે બરાબર ફરીવાર આપણે જોઈ લઈએ રિવિઝન કરી લઈએ બરાબર કે મૂલી ગાજર હવે હવે આપણે ખાલી હિન્દી નામ જ બોલીશું આલુ મટર બંધગોભી ફૂલગોભી લવકી બેંગન ભીંડી ટમાટર મિરચ અને કરેલા બરાબર અને હવે પેજ નંબર અઢાર ઉપર જે સ્વાધ્યાય મેં તમને અત્યારે કરાવી બરાબર એ સ્વાધ્યાય તમારે તમારી બુકમાં છે એ પૂરું કરવાનું છે તો આ રહ્યું સ્વાદ્ય પેજ નંબર અઢાર ઉપર એ તમારે બુકમાં પૂરું કરવાનું છેલ્લું તમે યાદ રાખી લેજો બરાબર એ ભીંડી નથી શું છે મટર છે શું છે મટર બરાબર આ એક યાદ રાખજો બાકી બધું બરાબર જ છે અને વ્યવસ્થિત રીતે તમે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરી નાખજો અને સાથે સાથે વાંચતા પણ રહેશો એટલે તમને બધાયને હિન્દીમાં શાકભાજીના નામ આવડી જશે સારું વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું